હેલો નમસ્કાર વિદ્યામિત્રો દરેકનો અધિક સ્વાગત છે મિત્રો ધોરણ દસનું આ રિઝલ્ટ છે બોર્ડનું જેની અંદર લખેલ છે કે ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ આ વિદ્યાર્થી તેની અંદર પાસ છે આ વિડીયો મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશો કે તમને કેટલા સુધીનું ગ્રેસિંગ મળશે તે ઉપરાંત તમને ગ્રેસિંગ મળશે કે નહીં આ મોટો પ્રશ્ન છે એ આપણે જણાવીશું તે પહેલાં ચેનલમાં નવા છો ત્યારે ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેશું તો ચાલો જોઈએ મિત્રો આ રિઝલ્ટ છે તમે જોઈ શકો છો તેની અંદર જે આ વિષયો છે કે ભાઈ હિન્દી સોશિયલ સાયન્સ સાયન્સ મેથેમેટિક્સ ગુજરાતી અને ઇંગ્લિશ આ જે વિષયો છે જેની અંદર એસી માર્ક્સમાંથી તમે પહેલાં માર્ક્સ જોઈ લેશો એટલે તમને અંદાજ આવશે કે એસીમાંથી ચાલીસ એટલે કે પચાસ ટકા જેવા માર્ક્સ આવ્યા છે એસીમાંથી સડત્રીસ પાંત્રીસ અહીં આપણે આનું પછી જોઈશું આની અંદર ગ્રેસિંગ છે ઓગણત્રીસ અને છવ્વીસ માર્ક્સ ઓકે ખૂબ જ ઓછા છે તેમ છતાં જો ગ્રેસિંગ જોવા જઈએ તો કે ઘણું બધું હાય છે તે ઉપરાંત તેને જો વીસમાંથી એટલે કે સ્કૂલમાંથી જે મૂકવામાં આવતા હોય છે તેની અંદર પણ જે અગિયાર ને જે વીસ ને મિત્રો સોરી બાર ને દસ ને આવા જેવા તેને ગુણ મળેલા છે જોકે આની અંદર ઓછામાં ઓછા છ થી સાત માર્ક્સ જોઈતા હોય છે તે ઉપરાંત સોમાંથી તમે જોશો એકાવન આ જે બંનેનો પ્લસ થઈ અને જે આ ઇઝિકવલ બનતું હોય છે એ પ્રમાણે આ જે મિત્રો રિઝલ્ટ છે આની અંદર ઘણું બધું જે કારણ કે જે મેથેમેટિક્સ આ જો થોડો જોન નું રિઝલ્ટ છે તે અંદર ગણિત જે છે આપણે સાથે આવતું કે ભાઈ બેઝિક સ્ટેન્ડર્ડ તે વખતે વિકલ્પ નતો તેની અંદર છે કે પાંચ માર્ક્સ તેને આવેલા છે પ્લસ એકવીસ નું ગ્રેસિંગ છે આ ખૂબ જ મિત્રો નવાઈની વાત છે કારણ કે જોવા જઈએ ને તો લગભગ ગ્રેસિંગ તમને સરેરાશ કેટલું મળશે તો કે દસથી બાર માર્ક્સ તો મિત્રો કોઈકને જ મળતા હોય છે એ બી ભાગ્યે બાકી મોટા ભાગનાને માર્ક્સ જોવા જઈએ ને તો ગ્રેસિંગની અંદર બે માર્ક્સ ત્રણ માર્ક્સ અને પાંચ માર્ક્સ આ આસપાસના તમને માર્ક્સ જોવા મળે છે તમને બીજી વાત જણાવી દે કે તમારે એસીમાંથી કેટલા લાવવાના વીસમાંથી તો આપણે સાત જણાવી દીધા અને સોમાંથી કેટલા લાવવાના સોમાંથી જો તમારે તેત્રીસ થતાં હોય તો પણ મિત્રો તમે અમુક વખત જે છે ફેલ ગણાતા હોય છે શું રીઝન છે સંપૂર્ણ જે છે ડિટેલ સાથે આપણે વિડીયો બનાવેલો છે જેની સંપૂર્ણ લિંક્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે પરિણામ કઈ રીતના જુઓ ક્યારે આવશે તેની અંદાજીત તારીખો કઈ છે સૌથી પહેલાં કયા ધોરણનું પરિણામ આવશે સંપૂર્ણ આપણે જે એનાલિસિસ સાથે વિડીયો બનાવેલો છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો મિત્રો તમને જણાવ્યું કે તમારે જે ગ્રેસિંગ કેટલું મળશે અથવા તો મળશે કે નહીં મિત્રો આને જે ચોખવટ છે હજુ સુધી કોઈ કરી શક્ય નથી કે શું ખરેખર તમને કેટલું ગ્રેસિંગ મળી શકે પરંતુ આ અંદાજે આપણે એસીમાંથી જો આની અંદર જો છવ્વીસ આપણે જો કે જોઈતા હોય છે પાસ થવા માટે તો તેની અંદર તમારે જો છવ્વીસની આસપાસ જો કે બાવીસ માર્ક્સ આની અંદર આવે છે તો કદાચ ચાર માર્ક્સનું અથવા તો વીસ આવે છે તો છ માર્ક્સ સુધીનું તમને ગ્રેસિંગ જે છે આરામથી મળવાપાત્ર છે તે ઉપરાંત તમારે જે છે જે પણ પેપર ચકાસણી જે પણ શિક્ષક કરતા હોય છે એમના પર વધુ ડિપેન્ડ રહેતો હોય છે એમનો એક અલગ રીતે હોય છે એ પ્રમાણે તેઓ જે કાર્ય કરતા હોય છે એના માટે જ આ જે વિદ્યાર્થી છે આનું નામ આપણે નથી લેતા પરંતુ આને જે છે એ આટલું બધું ગ્રેસિંગ મળવાપાત્ર છે તેમ છતાં તમારે જો કોઈ અન્ય પ્રશ્ન છે તો મિત્રો તમે જે કોમેન્ટ કરી શકો છો તમારા દરેક મિત્રોને શેર કરશો